આપઘાત કરવો એ જાણે અત્યારે સૌ સામાન્ય બાબત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે આજે લોકો નજીવી બાબતે જીવન ટૂંકાવી દેતા હોય છે અને લોકો પોતાને કે પોતાના પરિવારનું વિચાર્યા વગર જ અવડું પગલું ભરી લેતા હોય છે ત્યારે હાલ આવી જ એક ચકચારી ઘટના પંજાબ જિલ્લામાંથી સામે આવી છે મળતી માહિતી અનુસાર નીરજ નામનો યુવક હબીબગંજ વિસ્તારમાં આવેલી કોલોનીમાં તેમના પરિવાર સાથે રહેતો હતો તેમજ તે મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતો હતો તેણે એક વર્ષ પહેલાં જ પ્રેમલગ્ન કર્યા હતા અને જેનાથી તેને સંતાનમાં એક બાળક પણ છે તેમજ તે ખૂબ જ ખુશીથી પોતાના પરિવાર સાથે રહેતો હતો આ દરમિયાન નીરજને ઘણા સમયથી હેરાન કરતી હતી અને આ છોકરી નિરંજનને અવારનવાર બોલાવતી હતી અને ફોન કરીને નીરજને પરેશાન કરતી હતી નિરજ તે છોકરીથી ખૂબ જ કંટાળી ગયો હતો તેમજ તેણે આ અંગે ઘરના કોઈ પણ સભ્યોને વાત કરી ન હતી તેમ છતાં પણ નીરજના કાકા મનુભાઈને આ વાતની જાણ થઈ હતી અને જેના કારણે પોતાના ભત્રીજાને અવારનવાર સમજાવતા હતા આ પછી નીરજનો જન્મદિવસ આવી રહ્યો હતો જેના કારણે પરિવારના લોકો જન્મદિવસને લઈને ખૂબ જ ખુશ હતા આ દરમિયાન તેની પત્નીએ નીચે આવી દરવાજો ખખડાયો હતો પરંતુ નીરજે દરવાજો ખોલ્યો ન હતો જેને પગલે તેની પત્ની દોડીને ટેરેસ પર ગઈ અને પરિવારના લોકોને બોલાવીને નીચે લઈ આવી હતી અને ત્યારબાદ પરિવારના લોકો દરવાજો તોડીને જોયું તે નીરજ પોતાના રૂમમાં લટકીને આપઘાત કરી લીધો હતો જે જોઈને પરિવારના દરેક સભ્યોના પગ તળે જમીન સરકી ગઈ હતી ત્યારબાદ ઘટનાની જાણ પોલીસને થતા તે તાત્કાલિકપણે ઘટના સ્થળે દોડી આવી હતી તેમજ મૃતકના કાકા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે યુવતી તેને અવારનવાર ફોન કરીને હેરાન કરતી હતી અને હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો બસ આ તો ફરી મળીશું ના સાથે